જામનગર જિલ્લાની 5 બેઠક માટે મતદાન પૂર્ણ થયા પછી ઈવીએમ મશીનો શહેરના હરિયા કોલેજમાં કાર્યરત સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગરૂમ તથા કોલેજની સંપૂર્ણ ઇમારત ફરતે જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપી પ્રેમસુખ ડેલુ તથા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ સ્ટ્રોંગરૂમનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જામજોધપુર પંથકના ધ્રાફા ગામે દરેક ચૂંટણી વખતે સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ મતદાન મથકો ઊભા કરવામાં આવે છે, પરંતુ આ વખતે સ્ત્રીઓ અને પુરુષો માટે સંયુક્ત મતદાન મથક રાખવામાં આવતા ગ્રામજનો નારાજ થયા હતા. આ અંગે રોષ પ્રગટ કરવા નારાજ મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો, જેને પગલે ધ્રાફામાં એક પણ મત પડ્યો ન હતો. જામનગર ખંભાળિયા હાઈવે પર બે ટોલનાકા પર કોઈ બાબતે વિવાદ થતા યુવરાજસિંહ નામના યુવાન પર છરી વડે હુમલો થયો હતો. ઈજાગ્રસ્તને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પીડિતે ટોલનાકાના કર્મચારી પર હુમલાનો આરોપ લગાવ્યો છે. લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા લોકો અવનવા પ્રયોગ કરતા હોય છે. જામનગરમાં પણ આજે એવું જ એક ફુલેકું જોવા મળ્યું હતું. બિનલબા રાજેન્દ્રસિંહ જાડેજા તથા પાર્થરાજસિંહ અશોકસિંહ ચૌહાણના લગ્ન પ્રસંગે કન્યા બિનલબા હાથી પર સવાર થઈ હાથમાં તલવાર લઈ રજવાડી અંદાજમાં મંડપ સુધી જવા નીકળ્યા હતા. ભાટની આંબલીથી પંચેશ્વર ટાવર પાસે આવેલ શ્રીમાળીની વાડી સુધીનું આ ફુલેકું લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.